चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारी लुगुतमा अरिहंता लुगुतमा सिद्धा लुगुतमा साहू लुगुतमा केवली पनत्तो धमो लुगुतमा चत्तारी शरणं पूजामि अरिहंता शरणं पूजामि सिद्धा शरणं पूजामि साहू शरणं पूजामि केवली पनत्तो धमो शरणं पूजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भव सागर थे तरे थे सकल कर्म नो आने अंत मोक्ष तना सुखले अनंत भाव धरी ने जे गुण गाय ते जीव तरी ने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो ભગવાન કે એમ સમજે છે પણ એની શક્તિ સૌની હોય એ પ્રમાણે સમજે એ પ્રમાણે ગ્રહણ કરે છે. વાત એ ભગવાન ની ઘણી અપેક્ષા થી વાત આવતી હોય એની જેની શક્તિ હોય પ્રમાણે સમજે છે. એ પ્રશ્ન તો અમુક દિવ્ય ધ્વનિ નો કાળ હોય ત્યારે નહીં પણ એ બીજા પ્રસંગોમાં એ ખાસ ખાસ જ પ્રશ્નો પૂછે છે. બીજા પ્રશ્ન નથી પૂછતા. કોઈ ગણધર કોઈ મુનિ કોઈ ચક્રવર્તી કોઈ એવા રાજા એવું કઈક એવા પ્રશ્નો દિવ્ય ધ્વનિ માં બધું આવી જાય. જેને જે પ્રશ્ન વિકલ્પ ઉઠે બધું આવી જાય. અહીં ગુરુદેવ ની વાણી કેવી હતી? એમની વાણી ની અંદર જેને પ્રશ્નો જે ઉઠતા હોય એ ગુરુદેવ ની વાણી માં આવી જતો. ભગવાન ની દિવ્ય ધ્વનિ જેને પ્રશ્ન ઉઠતા હોય ને બધું ભગવાન ની વાણીમાં સમાધાન આવી જાય. બધા પ્રશ્ન કરવા જેવું રહે નહીં કોઈ. પ્રશ્ન ઇન્દ્ર મહારાજ પૂછે, જવાબ એ બધું અમને સંભળાય. આ સામાન્ય જીવને પણ સંભળાય કે ઇન્દ્ર એમને સંભળાય? નહીં, બધાને સમજાય, સંભળાય. એ જે પ્રશ્નનો જવાબ હોય બીજા જીવોને પણ આવે, સંભળાય ખરો, સંભળાય. ગ્રહણ એની શક્તિ પ્રમાણે. અને એનો સમય જુદો જુદો હોય પ્રશ્નનો અને વ્યાખ્યાન દાખલા તરીકે ચૌદ પૂર્વ બારંગનો એવો જુદો જુદો સમય. દિવ્ય ધ્વનિ નો દિવ્ય ધ્વનિ છૂટા કરે એમાં વચ્ચે કોઈ પ્રશ્ન પૂછે. ભગવાન ઈચ્છા ક્યાં છે? સહજ વાણી છૂટા કરે. ઈચ્છા વગર દિવ્ય ધ્વનિ નો કાળ હોય ત્યારે દિવ્ય ધ્વનિ છૂટા કરે. પ્રશ્ન તો જેને પૂર્ણ હોય એને પ્રશ્ન કરે ને વાણી જવાબ આવે છે. બાકી બધાને તો ઘણાને તો મોટે ભાગે સમાધાન જ થઈ જાય છે. પ્રશ્ન ઉઠવાનો રહેતો નથી. મુખ્ય વિષય તો ખાલી અધ્યાત્મ નો જ હોય કે બીજો? મુખ્ય જે મુક્તિ નો માર્ગ છે એ ભગવાન ની વાણી બધું હોય. બધું ચૌદ બ્રહ્માંડ નું સ્વરૂપ બધું જ આવે ભગવાન, બધું આવે. દ્રવ્યનો યોગ ચરણનો યોગ અધ્યાત્મ બધું જ આવે. કરણનો યોગ બધું, કઈ ઓછું ના આવે, બધું જ આવે. એમાં મુખ્ય શું છે, મુક્તિ નો માર્ગ શું છે, બધું પૂરેપૂરું ભગવાન ની વાણીમાં આવે. ભગવાન ની વાણીમાં ઘણું આવે છે, ગ્રહણ થતું નથી. સામાન્ય જીવ ગ્રહણ પૂરું નથી કરી શકતો.
ગણધર ને એ બધા એમ કે છે, પ્રભુ તમારી દિવ્ય ધ્વનિ ને હું પહોંચી શકતો નથી. એને ચૌદ પૂરનું જ્ઞાન કહે, પ્રભુ ક્યાં મારું જ્ઞાન ને ક્યાં તમારું જ્ઞાન, ક્યાં તમારી વાણી, હું તમારી તમારા ગહન રસ્યો ને હું પહોંચી શકતો. એ પણ એમ કે છે, તમારી અપૂર્વ વાણી ને હું પહોંચી શકતો નથી. એમ ગણધર, ઇન્દ્રો, મુનિન્દ્રો બધા એમ કે છે. સામાન્ય તો શું, પણ એ બધા શક્તિશાળી હોય બધા એમ કે છે, પ્રભુ ક્યાં તમારું જ્ઞાન એક સમયમાં લોકાલોકને જાણનારું, એમાં જે દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ લોકાલોકને એક સમયમાં જાણો છો, અનંતા દ્રવ્યો, અનંતા દ્રવ્યના ગુણ પર્યાયો, સ્વ અને પર બધાને એક સમયમાં જાણો છો, ગયો કાળ, વર્તમાન કાળ, ભવિષ્ય કાળ બધું એક સમયમાં તમારી વાણીમાં આવે, એ તમારી એક સમયની વાણીને આ જ્ઞાનમાં, આ ક્ષયક્ષમ જ્ઞાનમાં પકડી શકવાનો અપૂર્વ વાણી, પ્રભુ હું તમને પહોંચી શકતો નથી એમ કે છે. અમારું આ અલ્પ જ્ઞાન તમારી તમારો અપૂર્વ વાણી ગહનતાથી ભરેલી અમે નથી પહોંચી શકતા એમ કે છે. ગણિત અને પૂરું શ્રુત જ્ઞાન પ્રગટ્યું હોય છે તો પણ એમ કે છે, ચમત્કાર બતાવનારી, ચૈતન્ય નું સ્વરૂપ બતાવનારી કોઈ અપૂર્વ વાણી, એને મહિમા, અપૂર્વ મહિમા આવે. અહીં ગુરુદેવ ની વાણીમાં બધા કેમ સરખું પકડી શકતા હતા, તો ગુરુદેવ ની વાણીમાં બધાને આશ્ચર્ય થતું હતું અને મહિમા આવતી હતી. જે જીવો કઈ નહોતા સમજતા, જે અજાણ્યા કોક આવીને બેસે તો આ કઈક વાણી જુદી છે એમ આશ્ચર્ય થતું હતું. બધા સરખું સમજી નહીં તો બધાને આશ્ચર્ય થતું હતું. આ તો ભગવાનની વાણી છે, એ સમયમાં લોકાલોકને જાણનારું જ્ઞાન એમનું, એમાંથી એની ભૂમિકા, જે એક સમયમાં જાણનારું જે કેવળ જ્ઞાન, એમાંથી જે દિવ્ય ધ્વનિ જે પરિણમીને છૂટે છે, એ વાણીની શું વાત, બધાને એકદમ આશ્ચર્ય લાગે. જગતથી જુદા કોઈ અલૌકિક એને લાગે, વાણી અભેદ, ભેદ પડીએ પહેલા વગર નીકળે છે. જગતથી જુદી જ વાણી, બધા ક્રમસર બોલતા, ક્રમ પડતો નથી, એક સાથે અગાધ સ્વરૂપને કહેનારી. ભગવાન જુદા, એમની વાણી જુદી, બધું જુદું, કઈ ઈચ્છાપૂર્વક નીકળતી નથી. બધા મુગ્ધ થઈ જાય છે, મુગ્ધ થઈને સાંભળે છે. એક સમયમાં 14 બ્રહ્માંડનો સ્વરૂપ આવી જતો છે, એક સમયમાં 14 બ્રહ્માંડનો સ્વરૂપ એક સમયમાં જ વાણીમાં આવીએ, એક સમયમાં ભગવાન જાણે છે. વાણીમાં એ જે આવે છે એ ઘણું સ્વરૂપ આવે છે, તો જે પૂરેપૂરું આવે છે, પણ તો એ આત્મા જુદો ને વાણી જુદી છે, તો એનું રહસ્ય બધું આવી જાય છે. બ્રહ્માંડ અધૂરું કઈ રહેતું નથી, પૂરું આવી જાય છે. પણ આત્મા જુદો છે ને વાણી જુદી છે, નથી પડતો. પણ વાણીમાં આવે છે પૂરું, પણ તો એમાં જે ચેતનમાં ભરેલું હોય બધું એ કઈ વાણીમાં નથી આવતું. એ કઈ અનુભવ પૂર્વક ની જે અંદર એમની ભગવાનની અનુભૂતિ, કેવળ જ્ઞાન પૂર્વક ની જે ઊંડું જે સમુદ્ર દરિયા ભર્યા છે, એ બધું કઈ વાણીમાં એમ કઈ આવે છે તોય પણ અનંત આવે છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શકાય નહીં, પણ તે શ્રી ભગવાન અંદર અનુભવ જે કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રમાણતા પૂરી છે, એ કઈ ચૈતન આખો ઉછળીને વાણીમાં નથી આવતો, તો પણ પૂરું આવે છે કે અધૂરું નથી રહેતું કઈ.
આવે છે, બધું પૂરું આવે છે, પણ એનું કઈ ચૈતન્ય તળ એમાં નથી આવી જતું, એનું રહસ્ય બધું આવી જાય છે. એની આશ્ચર્ય ને એની તો પણ દેખાડે છે એમ કે નથી દેખતો, પણ ભગવાન ની વાણી છે, બ્રહ્માંડ નું સ્વરૂપ દેખાડે, મુક્તિ નો માર્ગ દેખાડે, ચૈતન્ય ના ચમત્કારો દેખાડે, ચૈતન્ય કોઈ અપૂર્વ વસ્તુ છે, ચેતન બધું દેખાડે છે. ભગવાન ની વાણી સાંભળીને ઘણા મુનિ કેવળ જ્ઞાન પામી જાય છે, કોઈ કઈ અંદર મુનિ થઈ જાય છે, કોઈ સમ્યક દ્રષ્ટિ થઈ, કેટલાક સમુસરણ મને સમુસરણ માં થઈ જાય છે, અંતર્મૃત માં થઈ જાય છે, એવો નિમિત્ત ઉપાદાન. ભગવાન ની વાણી એવી જોરદાર છે કે એકદમ થઈ જાય છે, તો પણ ભગવાન ની વાણી ની એવી મહિમા છે કે તને એમ આશ્ચર્ય પોતાને લાગતું હતું કે આમાં ઘણું કેવું છે આચાર્ય, પછી પોતે આ કરે તો પણ એમની વાણીમાં ઘણું આવતું હતું. ગુરુદેવ બધા ઓ આમાં આચાર્ય ને ઘણું, ઓહો આમાં તો ઘણું છે, તો પણ તો એમને જાણે કઈ કેવું હોય બધું જાણે અંદર રહેતો હોય તો પણ ઘણું આવતું હતું. કેવળ જ્ઞાન પામી જાય છે, કેટલા મુનિઓ થઈ જાય છે, કેટલા શ્રાવકો થઈ જાય, કેટલા સમ્યક દ્રષ્ટિ, કેટલા લાખો લાખો કેવળ જ્ઞાની ની અમુક સંખ્યા આવે છે, મૌન્યો ની અમુક, શ્રાવકો ની તો કેટલી સંખ્યા, ધર્મ કાળ વરતતો હોય છે. ભગવાન નું બોલવાનું જુદું, ભગવાન નું હાલવાનું જુદું, ભગવાન બધું જગત થી જુદા, અને વાણી છૂટે છે. ઉપયોગ તો અંદર જામી ગયું સ્વરૂપમાં, અંદર બેસે છે, બધું ઇન્દ્રો રચે છે, સિંહાસન કમળ બધું, તો ભગવાન તો અંદર અંદર હોય છે. આશ્ચર્યકારી પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ એટલે બધું એનું જુદું થઈ જાય છે, જગત થી જુદું થઈ ધર્માત્મા મળ્યા પણ પોતે પુરુષાર્થ કરવો જોઈએ, પુરુષાર્થ કરે તો થાય, એવું નહીં બનતું હોય પુરુષાર્થ કર્યા વિના બી કોઈ જીવ ધર્માત્માના સંગથી સંગને કારણે પામી જાય. પુરુષાર્થ કર્યા વિના પામે એમ ન થાય, માત્ર સંગથી નિયમિત સંગ કામમાં નહીં આવે, માત્ર સંગ કામમાં નથી આવતો, માત્ર સંગ. પુરુષાર્થ તો પોતાનો નિયમિત ઉપાદાનો સંબંધ છે, કે જે પુરુષાર્થને પોતાને સરળ પડે કે માર્ગ બતાવે, એનું સાનિધ્ય થી પોતાના પરિણામ પુરુષાર્થ તરફ વળે, પુરુષાર્થ કરવાનું પોતે. પણ એ માની લે કે હવે મને બધું બહારથી બધા નિમિત્ત મળી ગયા, હવે મારે શું વાંધો છે, એમ કરે તો એમ એમ કમાય નહીં કરે. પણ એને દેવગુરુ શાસ્ત્ર અને સત્સંગ અને ધર્મ સંતની મહિમા આવી હોય તો એને સંતની એવી અંદરથી મહિમા હોય તો એને પુરુષાર્થ થયા વગર રહે જ નહીં. પણ એની સંતની મહિમા જ નથી આવી, એ ગુરુદેવની મહિમા આવે તો અંદર ગુરુદેવ જે માર્ગ બતાવે, જે એ રસ્તે એની પરિણતિ પુરુષાર્થની વળે,
તો જ એને એ મહાત્માને સ્વીકાર્યા છે, તો એને ગુરુદેવને સ્વીકારે. એને એમ વિચાર કરે કે હવે મને શું વાંધો છે, એ તો સર માર્ગ સમજો નથી કરે. એને સમજે કે મને મારું પ્રમાદ છે, એટલું તો એને ખ્યાલ મળ્યો જ નહીં. તે કરવાનું પોતાને રહે છે, ઉપાદાન નિમિત્તનું સંબંધ છે, પણ કરવાનું પોતાને જ રહે છે. આત્માને પકડે છે હવે, આનંદ નો અનુભવ આવે છે, અને પેલો જે દુઃખ જે વેદન થતું હતું એનાથી આ જુદું લાગે છે, એવું એને ખ્યાલ આવી રીતે ખ્યાલ આવી જાય. એને પોતાનું વેદન છે ને અંદર, પોતે વેદી શકે અંદર. આત્માને ગ્રહણ કર્યો પછી આત્મામાં નિંદા કરે છે કે આ જ્ઞાયક છે, એટલે સ્થૂળ ઉપયોગથી જ્ઞાયક પકડાતો નથી. બહાર જે ઉપયોગ સ્થૂળ છે, રાગ દ્વેષ મિત્ર આકુળતા વાળો ઉપયોગ, જે ઉપયોગ બહાર ખંડ ખંડ એક પછી એક નહીં ગ્રહણ, એ ઉપયોગ છે. પણ એ ઉપયોગ પોતા તરફ વળે ત્યારે સૂક્ષ્મ થાય છે. બહાર ફરતો ઉપયોગ જે છે એ જે સ્થૂળ છે, પોતા તરફ વળનારો ઉપયોગ ચૈતન અરૂપી છે. એ અરૂપીને ગ્રહણ કરનારો ઉપયોગ એ સૂક્ષ્મ હોય છે. એ પોતાને ગ્રહણ કરે નાયકને કે આ નાયક છે, એ સિવાયનું આ બધું છે, બધું મારાથી જુદું છે. આ જે વિકલ્પ છે બધી આકુળતા છે, એમ નાયકને ગ્રહણ કરી એની પ્રતીત કરીને એમાં લીનતા કરીને વિકલ્પ છૂટી જાય અને આત્મામાં પોતે લીન થઈ જાય, એ ઉપયોગ લીન થઈ જાય ચંતન. એટલે જે આનંદનો અનુભવ આવે ને બરાબર એ પકડી શકે છે. એને ખ્યાલ આવે બે જુદું પડી જાય છે. એને પોતે પોતે વેદન કરે, આમ તો સ્થૂળ રીતે તે સુખ દુઃખનો વેદન એને થાય છે. શરીરમાં સાતા કે અસાતા હોય એનું વેદન એને થાય છે ને, કે આ શરીરમાં કંઈ રોગ છે એનું વેદન થાય, એ દુઃખ થાય એનો ખ્યાલ એને આવે છે. પછી સાત નિરોગતા હોય તો એને ખ્યાલ આવે કે અત્યારે રોગ નથી, અને એમ જેમ રાગ દ્વેષનો ખ્યાલ આવે છે કે આ દુઃખ છે આ સુખ છે, એમાં ખ્યાલ તો એને જ્ઞાનમાં સ્થૂળમાં પકડે છે. તો અરૂપી આત્માને ગ્રહણ કરી અંદર લીન થાય ને વિકલ્પ બધા છૂટી જાય છે. વિકલ્પ છૂટીને આત્માને ગ્રહણ કરે છે અને બરાબર પોતાના આનંદને પકડી શકે છે. ઉપયોગ નિર્મળ થઈ ગયો, પોતાના આનંદનો અનુભવ પોતે પોતાને જાણી શકે છે. આકુળતા છૂટી ગઈ ને નિરાકુળ આનંદ સ્વરૂપ આત્મા પ્રગટ થાય, એ આનંદ છાનો રહેતો નથી. ગમે તેવા ભયંકર દુઃખ હોય જયારે પકડમાં આવે ત્યારે એને વખતે સાતા થાય છે ખરી, અંદર થી જે આનંદ આવો છે શાંતિ, અને લક્ષ જે છૂટવું જોઈએ રોગ પ્રત્યે, જઈને અનાદિ નો અભ્યાસ કર્યો છે શરીર પ્રત્યે, રોગ ભયંકર હોય ત્યારે પણ જો એ વખતે ભેદ ના કરીને એ આત્મા તરફ વળે તો એ અંદર એને થોડી શાંતિ થાય છે, તો એ લક્ષ છૂટે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આત્મા પણ હજી પકડ્યો નથી, ત્યારે એ ખ્યાલ આવે છે થોડું. પણ એ ખરું નથી, જ્યારે એ બરોબર આત્માને પકડે ત્યારે જ એને આનંદ નો વેદન કહે. આત્મા લીન થાય ત્યારે જ આનંદ આવે છે. તો એ અંદર થી પોતાને ગ્રહણ કરે, હજી સ્થૂળ પણ એ ગ્રહણ કરે છે તો એને શાંતિ, આકુળતા મંદ થાય, પણ ખરી શાંતિ આત્મામાંથી નથી આવતી. એ રોગમાંથી પોતે વિકલ્પ ફેરવે કે આ બધું શરીરમાં રોગ છે મારામાં નથી, એમ ભાવનાથી વિકલ્પથી શાંતિ રાખે. પણ એ શાંતિ અમુક જ છે, મંદ કરશે એની શાંતિ. અંતર આત્મામાંથી જે શાંતિ આવે છે એ કોઈ જુદી જ આવે છે. વિકલ્પ છૂટીને આ શાંતિ જે આવે, વિકલ્પ છૂટીને જે આનંદ આવે છે, એ આનંદ કોઈ અનુપમ છે. એ શિવ ભગવાનની જાતનો આનંદ છે, એ આનંદ જુદો જ છે. એ આનંદને પોતે અનુભવી શકે, જુદું જેને પડી જાય છે કે આ જુદું જ હતું ને આ જુદું જ છે, ભેદ થઈ જાય છે એને કે આ જુદું જ આકુળતાની બધી સ્વરૂપ, બધું આકુળતા સ્વરૂપે જુદું એનો ભેદ પડે છે. આ આત્મા છે એનું સ્વરૂપ જુદું જ છે, એમને વિકલ્પ છૂટે જે નિર્વિકલ્પનો આનંદ આવે છે એને જુદું અંદર વેદાય છે. મંદ કશાય કે ભયંકર રોગ એમ વિકલ્પ કરીને શાંતિ રાખે કે હું જાણનાર છું, આ હું શરીર મારું નથી, આ વિકલ્પ હું નથી, એમ
ભાવના કરે તો મંદ રીતે એને આકુલતા ઓછી થાય, થોડી શાંતિ લાગે એવા વિચારો, પણ એ શાંતિ અંદરથી છૂટું પડીને જે આવવી જોઈએ એ શાંતિ નથી. હજી નાની તો સવિકલ્પ દશામાં હોય, બહાર એનો ઉપયોગ હોય તોય તેને અમુક પ્રકારે તો શાંતિ રહ્યા જ કરે છે. વિકલ્પ છૂટીને જે આનંદ આવે એ આનંદ તો જુદો જ હોય છે, નહીં તો બે જુદું જ પડી જાય છે. કે આત્મા આ જુદો જગતથી જુદો ન્યારો એનું સ્વરૂપ, આનંદમય ગુણોથી અદભુત સ્વરૂપથી ભરેલો આત્મા જુદો છે, આ બધું જુદું છે, એને અનુભવમાં આવે છે. કૃષ્ણમૂર્તિ ભગવતી માતાનો જય હો.